જીગલી ખજૂરની ટીમ ગુજરાતના વન નંબર કલાકાર સાથે હું કામ કરી રહ્યો છું. આમાં છે ને એમ બોલમાં જીગલી ખજૂર અમારું બોલમાં કે નકર કેવું લાગે અલગ એમ કીધું મેં તને વખાણ કરવાનું કીધું એમ જો ઓકે. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને ટીમ મેમ્બરોની ઈચ્છા એવી થઈ ગઈ છે કે હું આજે એમના માટે ખીચડી બનાવું. બટ આજે અમારી સાથે એક મહેમાન છે જે ઓલમોસ્ટ એક વીકથી મારા ગેટ પર આવે છે અને મને મળવા માંગે છે. બટ અનફોર્ચ્યુનેટલી હું સૌરાષ્ટ્રની ટૂરે હતો એટલે એમને મળી ના શક્યો. પણ આ ભાઈ આજે અમને મળવા આવ્યા છે અને એમની દિલી ઈચ્છા છે એવી કે એ અમારી સાથે કામ કરે, ભવિષ્યમાં અમારી સાથે શૂટિંગમાં આવે એમની ઈચ્છા છે. બટ આજે અમે ખીચડી બનાવશું અને ખીચડી આ ન્યૂ મેમ્બરને ખવડાવશું. ભાઈ ક્યાંથી છો તમે? હું એક્ચ્યુઅલી સુરત ઉધના વિસ્તારમાંથી છું. ઓકે, ઉધનાથી છો તમે એમ. અને તમે એક વીકથી અહીંયા આવો છો, શું શું વિચારીને આવ્યા કે ભાઈ આ લોકોની સાથે મળ્યા છે? શું શું એક્ઝેક્ટલી પ્લાન શું છે તમારો, ફ્યુચર પ્લાન શું છે? ફ્યુચર પ્લાન એ છે કે ખજૂરભાઈ સિવાય બીજું તો કોઈ, મતલબ ગુજરાતમાં તો બીજો કોઈ યુટ્યુબર ચાલવાનું જ નથી ને આગળ બી એ ખજૂરભાઈ જ ચાલતા હતા ને એ જ ચાલશે. અને મેં છેલ્લા 1-1.5 વર્ષથી ખજૂરભાઈને બધા જ વિડીયો જોઉં છું, બધા જ વિડીયો લાઈક કરું છું ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર, બધા પર જ. અને હવે આગળ જેમ, મતલબ હું જેમ જેમ આગળ વધતો ગયો તે હિસાબે મારે હવે મારે આગળ ખજૂરભાઈના હિસાબે જ હું હવે જે બી હિસાબ આગળ આવવા તે ખજૂરભાઈના હિસાબે જ આવવા. અને હું ખજૂરભાઈને કોઈ પણ રીતે નિરાશ નથી કરવાનો અને હું 100% મારી જાન લગાવી દેવા એમના કોઈ પણ વિડીયોમાં. શું છે, જો આ બેલાએ તમને પપ્પી આપી દીધી એટલે 50% તમે બેલા. ભાઈ નવા માણસોને મૂકી દે બેલા. નામ શું છે તમારું એક્ઝેક્ટ? નિકુંજ પ્રજાપતિ. નિકુંજભાઈ પ્રજાપતિ. ભાઈ અમારામાં કેવું છે, મોસ્ટલી લોકો આવે છે ને જે નવા નવા આવે ને ત્યારે એમ કે અમે છોકરી બનવા તૈયાર છીએ, અમે ઉજાગરા કરવા તૈયાર છીએ, અમે ટ્રાવેલિંગ કરવા માટે તૈયાર છીએ, અમે આ કરવા માટે તૈયાર છીએ. બટ એક ટુ બી ફ્રેન્કલી વાત કરું ને તો એક્ટર બનવું એટલે પહેલાં તો તમારે પ્રજાને સમર્પિત થઈ જવું પડે છે અને બીજી વાત એ છે કે ઘણી વખત અમારી સાથે લોકો આવે છે ને પછી જેવા ઉજાગરા ચાલુ થાય છે અમે લોકો 365 દિવસ ફરીએ છીએ બહાર. અમે થ્રુ આઉટ ટ્રાવેલિંગ કરતા હોય છે. ઘણા લોકોને પેરેન્ટ્સને એવું પણ હોય છે કે ભાઈ અમારો એકનો એક દીકરો હોય છે કે ભાઈ અમારા એકના એક છોકરા હોય છે કે 2-3 છોકરા હોય છે. ઘણાના પેરેન્ટ્સને ચિંતા થતી હોય અમારી સાથે મોકલવામાં કે અમારું સતત ટ્રાવેલિંગ હોય છે. બટ આજે એ તો આપણે જોશું, બટ આજે હું ખીચડી બનાવી રહ્યો છું મારા ટીમ મેમ્બર માટે. બીજી વાત કે મારા ટીમ મેમ્બરો ઓલવેઝ મારા વખાણ કરે છે કે તમારી ખીચડી આમ, તમારી ખીચડી તેમ, કે તમારી ખીચડી આવી છે. એને મારી ખીચડી હું ટેસ્ટ કરાવું અને એ પ્રોપર ફીડબેક આપે પછી કહેવા છે કે ભાઈ મારી ખીચડી સારી છે કે નહીં. શું કેવું તારું? યસ, પરફેક્ટ બનાવી નાખો. તો મળીએ છીએ. અત્યારે હું ને બચ્ચન સાહેબ જઈએ છીએ ખીચડીનો સામાન લેવા માટે. બચ્ચન સાહેબ, હમારે ગુરુકુલ મેં એક નિયમ હૈ, જો સ્કૂલ મેં પઢતે હૈ ઉનકો ફર્સ્ટ ક્લાસ ખીચડી ખિલાતે હૈ. તો અભી હમારે ગુરુકુલ મેં એક નયા મેમ્બર આયા હૈ ઉનકે લિયે અપન ખીચડી કા સામાન લેને જા રહે હૈ. ક્યા બોલ રહે હો? ઉનકો લુક દેખ કે આપકો ક્યા લગ રહા હૈ? મુજે એસા લગ રહા હૈ કે મેરા અભિષેક હી ઇધર હૈ, વો ભી ખીચડી ખા કે મેરે જૈસે બન જાયેંગે ઓર વિટામિન ડી મિલેગી ડી. તો ઉને બચ્ચન સાહેબ અત્યારે બારડોલીમાં જઈએ છે ખીચડીનો સામાન લઈને આવ્યો છે. બટ તમે મને કહેજો કે તમને ખીચડી કેવી લાગી છે. તમારે ખીચડીની રેસીપી જાણવી હોય તો પણ તમે આ વિડીયો જોઈ શકો છો. વ્લોગને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ ખીચડીના સામાન સાથે. એટલે તરુણભાઈ મેં એવું વિચારેલું કે મતલબ હું બારડોલી જાઉં ને મને તમે નીતિનભાઈ કે ખજૂરભાઈ નહીં મળો તો પછી હું સોસાયટીની બહાર બેહા રાહ જુદી, અવારે જવા રાતે બેહા. ક્યારેક તો તમે ગાડી બહાર આવું હોય ને ક્યારેક તો હું તમને મળા ને. એક દિવસ નહીં આવે, બે દિવસ નહીં આવે, મેં તો દરરોજ આવું છું એક વીકથી અહીંયા. મહેશ દાદાની સ્ટોરી જોઈ લેક સિટીવાળી એટલે મેં કીધું કે આવી ગયા છે એટલે હું પછી આવ્યો. હું બચ્ચન સાહેબ ને તરુણ અમે લોકો જઈએ છીએ ખીચડીનો સામાન લેવા માટે. સુરતથી આજે નવો છોકરો આવ્યો છે એને આજે ખીચડીનો ટેસ્ટ પણ કરાવશું અને ભાઈને એક્ટર બનવું છે તો એ પણ આપણે જોશું કે આને એક્ટિંગની સ્કિલ આવડે છે કે નહીં. શું કહો બચ્ચન સાહેબ? બસ એના માટે હું છે ને આજ આઈ લવ યુ ટુ. કોના માટે? નવા મેમ્બર માટે. નવો મેમ્બર થોડો છે, એ નવો છોકરો છે જે આપને મળવા આવ્યો છે. આપણે લીધો નથી લીધો એ કંઈ હજી નક્કી નથી સાહેબ. ઓ તો મારે એટલું જ કહેવું છે કે દો ગજ કી દૂરી માસ્ક હે જરૂરી. હા, એમના કોઈને ડાયરેક્ટ આઈ લવ યુ ન કહેવાય સાહેબ. ઓકે. તો અત્યારે હું, તરુણ અને બચ્ચન સાહેબ જઈએ છીએ. ભાઈ બચ્ચન સાહેબ કેસે હો? ઓર હમારી ખીચડી કા ઇંતજાર કીજીએ. ટીમ મેમ્બરો ઓલવેઝ મારી ખીચડીના વખાણ કરે છે. હવે કેવી એમને લાગે છે નથી લાગતી મને નથી ખબર. બટ આજે નવો છોકરો અમને મળવા આવ્યો છે સુરતથી એને પણ હું ટેસ્ટ કરાવીશ કે ખીચડી કેવી છે કેવી નથી. શું કેવું તરુણ? ખીચડી તમારી ઓલવેઝ જોરદાર જ હોય છે એમાં કોઈ ડાઉટ નથી ને આજે પણ સારી જ બનશે બરાબર. હવે અત્યારે તું આ વાત કરે છે પણ હવે આપણે આગળ થોડાક દિવસ પહેલા નાની ઢાબેરી ગયા હતા, ખીચડી બની હતી બકવાસ. ત્યારે બેકાર બનાવી હતી, બેકાર આપણી વાત કે બેકાર પણ બેકાર બની હતી. એ ખીચડી એવી બની હતી કે છે ને જ્યારે બનતી છે ને બટર ને બધું જોઈને એમ થઈ ગયું કે આજે તો છે ને 5-6 ડીશ ખાવી છે. મેં એક વાર લીધી ને
પછી હું કુકર ની બાજુમાં જ ન બેઠો. બટ એ ક્યારેક ક્યારેક માણસ થી ભૂલ થઈ જાય, માણસ માત્ર ભૂલ ને પાત્ર. બટ આજે જોરદાર ખીચડી બનાવવાનો છું અને અમારી સાથે બચ્ચન સાહેબ છે. તમને ખીચડી ખવડાવી તો નહીં શકું, બટ ખીચડી જોઈને તમારે કમેન્ટ કરવાની છે કે ખીચડી કેવી હશે. માઇન્ડ બ્લોઇંગ. હા, આ તો એક નાની ફેન છે, અમારા વિડીયો જુએ છે. થેન્ક યુ સો મચ બેટા, લવ યુ. તમે બી જોવાનું ચાલુ કરો. બાસમતી ચોખા નથી મેળા, કોલમ લચકારી વોટેવર એવા કઈ ચોખા છે એ નથી જોતા. બટ મારે બાસમતી ચોખા લેવા છે. ખીચડી બનાવવા માટે બેસ્ટ કોઈ આઈટમ હોય તો એ બાસમતી ચોખા છે. તમે ખીચડીના ચોખા પણ વાપરી શકો છો, બટ મારા હિસાબે બેસ્ટ ચોખા છે બાસમતીના. લચકારી કોલમ નાના બાસમતી નું પેકેટ આવે ને, પણ બાસમતી નથી ચોખા, રહેવા દઉં. બાસમતી ચોખા લઈ લીધા છે ઘરે, જેને અમે ખીચડીની પ્રોસેસ ચાલુ કરીએ છીએ. બધી જ આઈટમો આવી ગઈ છે, વેજીટેબલ્સ આવી ગયા છે, દાળ ચોખા બધું આવી ગયું છે, બટર પણ આવી ગયું છે. હવે ઘરે જઈએ અને પ્રોસેસ કરીએ ખીચડી બનાવવાની. દાદા જાય છે અત્યારે ફિઝિયોમાં, ધીમે ધીમે જાજો અને દાદા મસ્ત ખીચડી બનાવજો, સાંજે તમારા માટે રાખી મૂકીશ. થેન્ક યુ. આ શું છે? નીડલ છે, નીડલ. દાદા જ્યારે ફિઝિયોમાં જાય છે તો આટલી મોટી નીડલ્સ એમના શરીરમાં નાખે છે. આ શાના માટે નાખે શરીરમાં? એક્યુપંચર માટે. એક્યુપંચર માટે. તરુણભાઈ શું કહો છો? દાદા બહુ સ્ટ્રોંગ છે, કેમ કે દાદા આજે જે મને ટ્રેલર દેખાડ્યું ને બોસ, એક્સરસાઇઝ નું ને. નહીં, મેં તમને કીધું ભાઈ આ કોઈ લાયક નથી, તમે સમજો ને. મારે એક મિનિટ, એક મિનિટ, એ ટ્રેલર આપણે દેખાડું છે આમાં? નિકિલભાઈ બતાવો. મારે જાવ, બાય બાય. ચાલે બતાડી ને, ચાલો બાય બાય, મળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો દાદા નીકળી પડ્યા છે ફિઝિયોમાં, એમના ફિઝિયોમાં જવાનું મોડું થાય છે, બટ સાંજે દાદાને હું ખીચડી બનાવીને ખવડાવીશ. ખીચડીના તમામ ઇન્ગ્રેડિયન્ટ્સ અમે લઈ લીધા છે, વેજીટેબલ આવી ગયા છે, દાળ ચોખા બટર બધું આવી ગયું છે. હવે તમે જ્યારે ખીચડી બનાવતા હોય તો પહેલો નિયમ ખીચડીનો એ છે, રસોઈ ઘરમાં તમે જાઓ તો તમારા હાથ ઓલવેઝ તમારે કંઈ પણ વસ્તુ બનાવતા પહેલાં ધોવાના. મેં એને બચ્ચન સાહેબે ધોઈ લીધા છે. વાંદરો અને નિકુંજ એના હાથ ધોઈ રહ્યા છે ત્યાં. ખીચડી બનાવવા માટે તમારી પાસે બધા જ વેજીટેબલ હોવા જોઈએ, જેમ કે કાંદા છે, બટેકા છે, રીંગણ છે, ફુલાવર છે, ટમેટા છે, વટાણા છે, આદુ, લસણ, ધાણા, આ બધી વસ્તુ હોવી જોઈએ ખીચડી બનાવવા માટે. અને જ્યારે પણ તમે કાંદા સુધારો છો ત્યારે ઓલવેઝ ચશ્મા પહેરી લેવાના. હું જ્યારે સુધારું છું ત્યારે ઓલવેઝ મને આંખમાંથી ટીપા પડવા મળે છે પાણીના. આપણી સાથે અત્યારે નિકુંજ આવ્યો છે સુરતથી. હું એને ઓળખતો નથી, અમારા વિડીયોઝ બહુ જોવે છે અને અમારો ડાયહાર્ડ ફેન છે, અમારી સાથે કામ કરવા માંગે છે. અમે લોકો ખીચડી બનાવી રહ્યા છે અને અમારી સાથે નિકુંજ પણ સામેલ થઈ ગયો છે ખીચડીની બધી પ્રોસેસ કરવા માટે. અત્યારે વટાણા ફોલતો હતો ને અત્યારે એ ધાણા સુધારે છે. તો નિકુંજ કેવું લાગે છે તને, કેટલા ટાઈમથી ફોલો કરે છે? મેં હું આઈ થિંક એક કે દોઢ વર્ષથી ફોલો કરું છું અને આજે દિવસ ખબર નહીં ક્યાંથી ઉગી ગયો અને મારે અહીંયા આવવાનું મોકો ને મળી ગયો અને હું બહુ ખુશ છું કે આજે આપણે હું તમારા સાથે કોઈ પણ કામ, ખીચડી આનાથી બી કંઈ ખરાબ કામ હશે તો બી હું કરીશ. મતલબ આ ખીચડી બનાવું ખરાબ કામ છે એમ ને? ના ના, આનાથી કોઈ ખરાબ એવું નહીં. તમે જસ્ટ જુઓ ખાલી કે આ વ્યક્તિ અમારી સાથે ખીચડી બનાવવા માટે બધી તૈયારીઓ કરે છે અને એમ કે આનાથી બી કોઈ ખરાબ કામ હોય તો બચ્ચન સાહેબ આ જુઓ તો ખરાબ. પણ એના માટે હજુ આની વેફર ખવડાવીશ તળીને. એમ ના, એમ કે આનાથી બી કોઈ ખરાબ કામ હોય તો એ બી કરીશ. તો ખીચડી બનાવવું આપણે આ કામ આપણે ખરાબ કરીએ છીએ? આ તો એક ઔષધિ કહેવાય કે જે ભાઈ કોરોનામાં જો ખીચડી ખાય ને તો એને કોરોના વયું જાય ને ઓક્સિજન એ પૂરેપૂરો મળતો રહે. હું ક્યાં કહું છું કે આ ખરાબ છે? ના ભાઈ, ને બચ્ચન સાહેબ નું તો છોકરો છું. ના ભાઈ, આ જોઈ લો, વ્હાઈટ અને બ્લેક. તું અત્યારે હું બોલો કે ભાઈ ખીચડી બનાવ, આનાથી બી કોઈ ખરાબ કામ હોય તો. એટલે આપણે ઘરમાં હોઈએ તો સાફ સફાઈ કરવાનું બી રહે, ઘર આપણું ઘર હોય આપણે ચોખ્ખું તો રાખવું પડે ને, એ બધું બી આપણે કરવું પડે. ભાઈ એનો મતલબ એમ થાય છે કે નિકુંજના મમ્મી અને નિકુંજના સિસ્ટર ખાવાનું બનાવતા છે સારું સારું અને નિકુંજ ક્યારે એમની હેલ્પ નહીં કરતો હોય, રાઈટ? ક્યારે કિચનમાં નથી ગયો, બોલ. નથી ગયો ને? ના પણ આપણે ખજુરભાઈ સાથે તો કરવું પડશે. ના પણ તો કિચનમાં નથી ગયો. તમે જો નિકુંજના મમ્મી અને નિકુંજના બેન સાંભળતા હોય તો આને કિચનમાં રવિવારે શનિવારે મોકલો કે ખીચડી બનાવવા. ભાઈ એમ કહે છે કે ખીચડી આનાથી બી કોઈ ખરાબ કામ હોય તો એ બી કરો. ના, ખરાબ કામ નથી આ, ખજુરભાઈ સાથે બધું જ કામ સારું જ હોય, કોઈ ખરાબ કામ છે જ નહીં ખજુરભાઈ સાથે. ખીચડી માટે તમામ સામાન તૈયાર છે. હવે ખીચડી આપણે બનાવશું ઘીમાં.
ઘણા લોકો તેલમાં પણ બનાવે, બટ ટીમ મેમ્બરનો એવો આગ્રહ છે કે હું આજે ઘીમાં બનાવું, તો આપણે ઘી લેશું. એક ચમચી ઘી લીધું, તો આ ટમેટા મિક્સરમાં આપણે કરી નાખવાના અને ટમેટાના રસને આપણે આમાં એડ કરવાનો છે. આ શું છે? આ લોકલ ડે ખીચડીમાં નાખવાનું. એલર્જી આવે થોડી પહેલા હોય તો ટાઈટ ના. લોક કિયા જાય કોમ્પ્યુટરજી. ખીચડી બનાવવા મૂકી દીધી છે, હવે આ બધી પ્રોસેસ તૈયાર થઈ રહી છે. ખાધા પછી કચુંબર, હવે નિકુંજને આપણે એ પૂછે કે નિકુંજ તને શું આવડે છે? તો તમે મને જે કહેશો કે આ કરીને બતાવું, તો એ હું તમને કરીને બતાવું કે શું આવડે છે શું નહીં એ હિસાબે. ઓકે, ફોર એક્ઝામ્પલ મારા માટે આજે વાંદરા એક સુંદર મજાનું સોંગ તૈયાર કર્યું છે. વાંદરા, હા, અને આજે તે ગીત મારા માટે આજે લખ્યું છે, ખાસ એ ગા. જય શ્રી કૃષ્ણ ખજૂરભાઈ. ચલ 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 મેરે ખજૂર, ઓ મેરે ખજૂર, ચલ 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 મેરે ખજૂર, ઓ મેરે ખજૂર, ચલ લે ચલ ન્યૂ વિડિયો બનાને, ચલ લે ખજૂર હૈ તૈયાર, બંધ હૈ ગુજરાત. તો આ છે વાંદરો સુંદર મજાનું સોંગ, વાંદરાએ મારા માટે આજ લખ્યું છે. તો કોઈ પણ કલાકાર હોય, એક્સ વાય ઝેડ કલાકાર હોય છે, પોતે લોકોને હસાવતા હોય છે, બટ એમને હસવા માટે પણ એવા કોઈ એન્ટરટેનરોની જરૂર હોય છે. તો વાંદરો અત્યારે એન્ટરટેનમેન્ટ પૂરું પાડી રહ્યો છે. એવી રીતે નિકુંજ, તું આવ્યો છે, ફર્સ્ટ ટાઈમ અમને મળવા આવ્યો છે, અમારા વિડીયોમાં કામ કરવા આવ્યો છે, અમારી સાથે તારે કામ કરવું છે. આપણે ક્યારેય એકબીજાને મળ્યા નથી, તું ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, 7 દિવસથી ધક્કા ખાઈ છો અહીંયા, બટ તું અમને એવું પ્રૂફ કરીને બતાવ કે અમે તને અમારા વિડીયોમાં લઈએ. હવે રન ટાઈમ વાંદરા ગીત ગાઈને બતાવ્યું છે, હવે અત્યારે ખીચડી બનવાની વાર છે, ખીચડી બનવાની થોડીક વાર છે, મેં કચુંબર સુધારી લીધું છે, હવે તું એવું કંઈ કરીને બતાવ જેથી અમે લોકો ઇમ્પ્રેસ થઈએ અને અમે અમારા વિડીયોમાં લઈએ તને. તમે મને એવી કોઈ હિંટ આપો. તું એક કામ કર, મારા ઉપર ગીત સોંગ બનાવી નાખ. કેટલા ટાઈમમાં? અત્યારે જસ્ટ. બીજી એક વાત કહી દઉં કે જે લોકો અહીંયા અમને મળવા આવે છે, અમારી સાથે કામ કરવા આવે છે, જે લોકોને અમારી સાથે ભવિષ્યમાં કામ કરવું છે, એમને હું કહી દઉં કે અમારી ટીમની અંદર કોઈ સ્ક્રિપ્ટ નથી, અમે કોઈ કોઈને સ્ક્રિપ્ટ આપતા નથી. ઘણા લોકો એવું કહેતા હોય કે ભાઈ અહીંયા આવે ને અહીંયા સ્ક્રિપ્ટ આપશે, અને પછી 2 કલાકની 4-5 પાનાની સ્ક્રિપ્ટ આપે, એવું અમે કંઈ આપતા નથી. અહીંયા બધું ઓન ધ સ્પોટ ફેસલો થાય છે, ઓન ધ સ્પોટ તમને જે મજા આવે તમારે કરવાનું હોય છે. સ્ક્રિપ્ટ મારી પાસે કોન્સેપ્ટ હોય છે કે આપણે દિવાળીનો વિડીયો કરવાનો છે, બેસતા વર્ષનો વિડીયો કરવાનો છે, કે ખીચડીનો વિડીયો કરવાનો છે, કે એક્સ વાય ઝેડ. અમારી પાસે કોઈ સ્ક્રિપ્ટ હોતી નથી. રન ટાઈમ હું બધાને કહું છું આ કરવાનું છે, એ લોકો કરે છે. ઘણા લોકોને તકલીફ પડતી હોય છે, ઓલમોસ્ટ 90% લોકોને તકલીફ પડતી હોય છે. તો હવે અત્યારે તું શું કર, રન ટાઈમ તું શું કરી શકે છે? રીલ તું બનાવે છે, ટિકટોક બનાવે છે, જે લોકો ટિકટોક બનાવે છે, જે લોકો રીલ બનાવે છે, એક્ટિંગ, ટિકટોક, રીલ આ બધી વસ્તુ અલગ અલગ છે. તો એવું કોઈ નહીં કદાચ જે લોકોને રીલ બનાવતા આવડે છે કે ટિકટોક આવડે છે તો અમને બધું આવડે છે. એક્ટિંગ અલગ વિષય છે બોસ. મને થોડો એમ ટાઈમ આપો, 2 મિનિટ. કેટલો? 2 મિનિટ? હા, હું જરાક વિચારી લઉં. ઓકે, તો અત્યારે કુકરની સીટી વાગી રહી છે, આ ભાઈને 2 મિનિટ આપીએ છીએ આપણે. કલાકારી કરવા કોઈ સહેલી વાત નથી. હું જ્યારથી વાંદરો બન્યો, આજ ભગવાનની દયા છે કે જીગલી ખજૂરની ટીમ ગુજરાતના 1 નંબર કલાકાર સાથે હું કામ કરી રહ્યો છું. ત્યારે હું કામ કરતો સાહેબ વાંદરાનો, ત્યારે મેં એટલો ભોગ દીધો ને. આમાં છે ને એમ બોલમાં જીગલી ખજૂર અમારું બોલમાં કે નકર કેવું લાગે અલગ એમ કીધું. મેં તને વખાણ કરવાનું કીધું, સમજો તું? ઓકે, તું તારી રીતના તારે જે બોલવું બોલ. અત્યારે ભગવાનની દયા છે કે હું મંચ ઉપર ઊભો છું. ક્યાં ઊભો છું? અમારા આવેલા મહેમાન નિકુંજની 2 મિનિટ પૂરી થઈ ગઈ છે. હવે 2 મિનિટ પછી આપણે જોઈએ કે શું ગાય છે. નિકુંજભાઈ રેડી થઈ જાઓ, સ્ટાર્ટ. લેર પોણી ને મજા, અમારા ખજૂરભાઈ રંગીલા રાજા, રોણા શેર મારે, રોણા શેર મારે, ખજૂરભાઈ ગુજરાતના રાજા રહે રે. આ હતો અમારો આજનો ખીચડીનો કાર્યક્રમ. તરુણ, તને ખીચડી કેવી લાગી? ખીચડી પહેલા જેવી બેકાર નથી, ખીચડીમાં ખરેખર ચેન્જ આવી ગયો છે અને આજની ખીચડી જોરદાર હતી. નો ડાઉટ આજે ખીચડીમાં સીંગ નાખવાની રહી ગઈ. જે લોકોને ખીચડીનો કાર્યક્રમ કરવો હોય તો એ મારી આજે ભૂલ હતી કે તમે ખીચડી બનાવો તો સાથે સાથે સીંગ પણ નાખજો. નિકુંજ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે, નિકુંજ ફર્સ્ટ ટાઈમ અમને આજે મળ્યો છે. નિકુંજ, તને ખીચડી કેવી લાગી? ખીચડી ખજૂરભાઈ મારા ઘર કરતાં પણ બહુ સારી હતી.
હવે ને તમારે તમે બનાવો એમાં કઈ ઓછું તો હોવાનું જ નથી. નો ડાઉટ. અને બીજી વાત નિકુંજ, તને ખાસ એ કહેવાનું કે તારા લાયક કંઈ પણ હશે અમે તને એની ટાઈમ કહેશું. એક મને તને સજેશન દેવાનું મન એ થયું કે તું બહુ ધીમું બોલે છે અને થોડું કોન્ફિડન્ટ બિલ્ડ કર. અમારી સાથે શોર તને લેશું ભવિષ્યમાં અને અમે ઓલવેઝ ફેનની કદર કરીએ છીએ. જે લોકો અમને પ્રેમ કરે છે, જે લોકો અમને સપોર્ટ કરે છે, આજે અમે નિકુંજ સાથે મળ્યા, મજા આવી, ખૂબ મજા આવી. બસ તમે આવી રીતના તમને સપોર્ટ કરતા રહેજો. આજ માટે આટલું જ છે. તમને મારો વ્લોગ ગમ્યો હોય લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વ્લોગ સાથે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.